તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઇકોનોમિક્સના પાર્ટ ચાર જોશું, બેન્કિંગ અને નાણાકીય નીતિ. આની પહેલાંના પાઠમાં આપણે નાણું સમજી ગયા અને ફુગાવો સમજ્યા, બરાબર. નાણાંનો ઉદ્ભવ થયો ધીમે ધીમે, તો એના લીધે શું થયું કે ધીમે ધીમે એ નાણાંની નીતિઓ આવી, એની રચના કરવામાં આવી અને બેંકનો ધીમે ધીમે ઉદ્ભવ થયો. હવે નાણાંનો જ્યારે ઉદ્ભવ થાય છે, બરાબર, તો આપણને ઘણી બધી જગ્યાએ તે સરળતાથી માધ્યમ તરીકે કામ કરી શકે છે. તેથી શું થયું તો કે બેંકનો ઉદ્ભવ થયો. હવે બેંક આપણને કઈ રીતે ઉપયોગી થાય છે, તો કે આપણે બેંકમાં કોઈપણ આપણા નાણાં છે ધિરાણ તરીકે, થાપણ તરીકે મોકલી શકીએ છીએ. પછી આપણે ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી આપણે સ્કૂલની ફી ભરવી હોય, વિવિધ વસ્તુઓની ખરીદી કરવી હોય, તો તેના નાણાં પણ આપણે ઓનલાઈન ભરી શકીએ છીએ, જેના દ્વારા આપણે કોઈપણ જગ્યાએ વારંવાર જવાની જરૂર પડતી નથી. અથવા તો કે આપણી જે આવક હોય એમાંથી આપણે કંઈ બચત કરી હોય, એ બચતને પણ આપણે સલામત રીતે બેંકમાં સાચવી શકીએ છીએ. હવે આના વિશે આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. એના પછી છે બેંકનો ઉદ્ભવ. હવે બેંકનો ઉદ્ભવ ક્યાંથી થયો, બેંકનો જન્મ ક્યાંથી થયો, તો કે અંગ્રેજી શબ્દમાં બેંકનો અર્થ શું થાય છે, તો કે સમૂહ. બેંક એટલે કે સમૂહ. હવે સંસ્કૃત ભાષામાં બેંક એટલે શું, તો કે ભાંડ કહે છે, જેનો અર્થ મૂડીનો જથ્થો થતો હોય એમ આપણે કહી શકાય છે. આવા શબ્દ પરથી ભંડોળ શબ્દ બન્યો છે, બરાબર, કે જથ્થો છે એને આપણે બીજા નામે ભંડોળ તરીકે પણ ઓળખીએ છીએ. તેથી અંગ્રેજીમાં બેંક શબ્દ ફ્રાન્સ અને ઇટાલીના શબ્દ બેંકા અને બેન્ક્યુ પરથી ઉતરી આવ્યો છે. યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો ઢળતી પાટલી પણ નાણાંની લેવડ દેવડ અને જુદા જુદા પ્રદેશોમાં નાણાંની ફેરબદલી કરતા હતા. હવે પ્રાચીન સમયથી જ યુરોપ છે એ શરાફી પેઢીઓ, પહેલાં જ્યારે બેંકનો ઉદ્ભવ નહોતો થયો ત્યારે શરાફી પેઢીઓ કામ કરતી હતી, કે કોઈ વ્યક્તિ પાસેથી નાણાં લઈ અને બીજા પાસે દે, એવી રીતે વ્યાજ લઈ અને કોઈ વ્યક્તિને વ્યાજ આપે, એવી રીતે એ નાણાંની લેવડ દેવડ કરતા હતા અને નાણાંની ફેરબદલી, કે એક પાસેથી નાણાં લઈ અને બીજા પાસે નાણાંને શોપતા હતા, આવી રીતે કે એની ફેરબદલી કરતા હતા. આમ પાટલી એટલે કે બેન્ચ પર નાણાંના જથ્થાની ફેરબદલી થતી અને આ નામ બેંક શબ્દ અંગ્રેજી શબ્દ પરથી ઉતરી આવ્યો છે. સમજાઈ ગયું? તો એના પછી છે વિશ્વમાં સૌ પ્રથમ બેંક ક્યાં સ્થપાઈ, તો કે સ્પેનમાં સ્થપાઈ હતી 1401મી સાલમાં, જેનું નામ છે બેંક ઓફ બાર્સેલિના. જ્યારથી નાણું ચલણ તરીકે સ્વીકૃત પામ્યું, એટલે કે નાણું છે એનો ઉદ્ભવ થયો, ત્યારથી નાણાંનું કાર્ય ફક્ત વિનિમયના માધ્યમ અને મૂલ્યના માપદંડ તરીકે થતું મર્યાદિત ન રહેતા મૂલ્યના સંગ્રાહક તરીકે પણ થવા લાગ્યું. નાણાંના કાર્યો વધતા નાણાંના મૂલ્યની જાળવણીનો પ્રશ્ન પણ ઊભો થયો. તમારા પાસે નાણાં વધી ગયા હોય, આપણે બધા નાણાં છે ઘરમાં સાચવી શકતા નથી, એટલે કે એનું મૂલ્ય છે એના મૂલ્યને આપણે કઈ રીતે જાળવવું જોઈએ એના પર પ્રશ્નો ઉદ્ભવવા લાગ્યા, જેના લીધે ધીરે ધીરે બેંકનો ઉદ્ભવ થયો. હવે એના પછી છે બેંકનો અર્થ. બેન્કિંગ સેવા આપતી સંસ્થા એટલે કે બેંક. હવે બેંકની સેવા જે જે સંસ્થાઓ આપે છે તેને શું કહેવાય છે, બેંક. માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની અને ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થાને શું કહે છે, બેંક કહે છે. હવે માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની, એટલે કે આપણે એની પાસે નાણાં લેવા જાય છે એટલે આપણને પરત કરે છે. એ શરતે જો જે ધિરાણ હોય આપણું, જેને આપણે આપણા પૈસા આપ્યા હોય, એ હેતુથી જે આપણે બચત એકત્રિત કરતા હોઈએ છીએ એને શું કહેવાય છે, બેંક કહે છે. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી સંસ્થા. એનો હેતુ સિર્ફ નફો કમાવાનો હોય છે, કે આપણને ઓછા વ્યાજે આપે અને સામેવાળી વ્યક્તિને વધારે વ્યાજે લોન આપે છે. આપણી પાસે આપણે ખાતામાં પૈસા ભરતા હોય તો આપણને ઓછું વ્યાજ આપે, બરાબર ને. પણ હવે એ જ નાણાં છે એ સાચી તો રાખવાની નથી બેંક, તો શું કરશે, આપણા નાણાં એને એકત્રિત કર્યા હોય એ જ નાણાં બીજાને લોન તરીકે આપે છે, ત્યારે વધુ વ્યાજ લે છે. એવી જ રીતે એનો હેતુ શું હોય છે, તો કે નફો મેળવવાનો હોય છે. ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણ તરીકે સ્વીકારે છે. થાપણ તરીકે સ્વીકારવું એટલે શું, તો કે આપણે જે પૈસા જમા કરીએ છીએ પૈસાને થાપણ કહે છે, તેના બદલામાં વ્યાજ આપે છે, તે થાપણ સાચવે છે. વળી તે થાપણોમાંથી જ લોકોને જરૂર હોય ત્યાં ધિરાણ આપે છે. ધિરાણ આપવું એટલે કે આપણે જે લોન લઈએ છીએ એ લોન આપે છે, એ આ ધિરાણ સામે વ્યાજ વસૂલ કરે છે, બરાબર. આ વિવિધ ક્ષેત્રોમાં પણ એ રોકાણ કરે છે. હવે આપણે ટૂંકમાં કહીએ તો અર્થતંત્રમાં બેંકો દ્વારા નાણાંની હેરફેર થાય જ છે. આજે કોઈ વ્યક્તિ પાસે નાણાં હોય તો એ
માત્ર પોતાની પાસે નથી રાખતું, બરાબર? એ પોતા પાસે પૈસા હોય તો અન્ય વ્યક્તિને આપે છે, અથવા અન્ય વ્યક્તિ પાસેથી પોતે લઈને પોતાની જરૂરિયાત પૂરી કરે છે. આમ અર્થશાસ્ત્રમાં નાણાંની સતત હેરફેર થતી રહે છે. નાણું પડી રહે એટલે તેની એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં સતત હેરફેર થતી ન રહે તો નાણાં પડી રહેલા જથ્થાનું મૂલ્ય શું થાય છે? ઓછું થઈ જાય છે. પર ફરતા નાણાંનું મૂલ્ય હંમેશા વધારે હોય છે, કે એક પાસેથી બીજા પાસે જાય છે, બીજા પાસેથી ત્રીજા પાસે જાય છે. તેના કારણે નાણાંનું જે મૂલ્ય છે, આપણે કહીએ છીએ ને ડોલર સામે રૂપિયો પડી ગયો, બરાબર, એ જ રીતે જો આપણે નાણાંની ફેરબદલી ના કરતા હોય તો એ રૂપિયો છે એ સતત નીચે પડ્યા કરે છે. એ રૂપિયાની કિંમત ના ઘટે એટલા માટે આપણે અર્થતંત્રમાં નાણાંની સતત ફેરફાર કરતા હોઈએ છીએ. એના પછી છે બેન્કોનું વર્ગીકરણ, એટલે કે બેન્કના મુખ્ય કેટલા પ્રકારો હોય છે. તો કે બેન્કમાં એક તો કે વેપારી બેન્ક અને મધ્યસ્થ બેન્ક. વેપારી બેન્ક એટલે કે વેપારીઓ છે જે વેપારી બેન્ક એટલે કે એવી સંસ્થા જે બેન્કિંગ અંગેના વ્યવહારો કરે, એટલે કે દેશમાં રોકાણ વધારવા માટે પ્રજાની થાપણો સ્વીકારે, ગ્રાહકને જરૂર પડે ત્યારે એને પાછી પણ આપે, જેમાં ચેક, ડ્રાફ્ટ, પે ઓર્ડર વગેરે દ્વારા ઉપાડ થઈ શકે છે. ચેક એટલે આપણને જે ચેકબુક આવે છે, ડ્રાફ્ટ એટલે કે આપણે એને પહેલાં ડ્રાફ્ટ કાઢવા માટે પૈસા જેટલા હોય એ મુજબ એનો જે પે લેતા હોય, ચાર્જિસ લેતા હોય, ચાર્જિસ લે એ મુજબની પહેલાં આપણે એને અરજી કરવી પડે છે. એ અરજી કર્યા પછી નિયત સમય ના આપ્યો એ સમયગાળામાં એક આપણને ડ્રાફ્ટ કાઢીને એક ચેક જેવો ફોર્મેટ હોય એનો એ કાઢીને આપણને આપે છે, અને પછી આપણે તેના દ્વારા એ ડ્રાફ્ટ બીજી વ્યક્તિને આપીએ છીએ તો એ પૈસા એની પાસે જમા થઈ જાય છે. એવી રીતે વિવિધ સેવાઓ છે એ આપણને આપે છે, એટલે કે એ વેપારી બેન્ક છે આપણને માટે મદદરૂપ થાય છે, કે આપણી પાસે વધારે નાણાં હોય તો આપણે એની બચત તરીકે બેંકમાં રાખીએ છીએ, આપણા નાણાં સ્વીકારે છે, અને અન્ય વ્યક્તિને જ્યારે જરૂરિયાત હોય છે ત્યારે એ અન્ય વ્યક્તિઓને ધિરાણ તરીકે આપે છે. આવી રીતે આપણને વેપારી બેંક છે એ આપણને મદદરૂપ થાય છે. વેપારી બેંક ધંધાકીય એકમ છે અને નફા માટે કાર્ય કરે છે. વેપારી બેંકો છે એટલે કે આપણે નાની નાની બેંકો જોઈએ છીએ જે આપણને મદદરૂપ થાય છે, જેમાં આપણે આપણા બચત ખાતા અને ચાલુ ખાતા પણ ખોલાવ્યા હોય છે. એ બેન્કો છે એનો મુખ્ય હેતુ શું હોય છે? તો કે નફો કમાવાનો હોય છે. પ્રજા પોતાની બચતો આવી બેંકમાં જમા કરે છે અને નાણાં સ્વરૂપમાં સાચવે છે, અને થાપણો બેંક અન્ય કાર્યમાં રોકે છે. એક રીતે બેંક પ્રજાના પૈસા અન્ય આર્થિક પ્રવૃત્તિમાં વાપરે છે અને તેથી પ્રજાને તેના બદલામાં થાપણ પણ વ્યાજ ચૂકવે છે. આપણે જોઈએ છીએ કે નિયત સમય મર્યાદામાં આપણને કીધું હોય કે આટલા સમયગાળામાં તમે પૈસા નહીં ઉપાડો ને તો તમને વ્યાજ વધારે મળશે. શું કામ એવું કહે છે? તો કે એ એટલા સમયગાળામાં આપણા જે પૈસા છે એ બીજી વ્યક્તિને સોંપતા હોય છે, બીજી વ્યક્તિને ધિરાણ તરીકે આપતા હોય છે. એટલા માટે જ શું થાય છે? તો કે લોન આપવાની અને પૈસા મેળવવાની ક્રિયા બેંકમાં ઉદ્ભવે છે. થાપણાનું બેંક કોઈ ક્ષેત્રમાં રોકાણ કરી શકે છે, જેમ કે ખેતી, ઉદ્યોગ વગેરે. એટલે થાપણો આપી હોય કોઈ બેંકમાં, બરાબર, તો બેંક પાસે થાપણો વધી ગઈ હોય તો એ ખેતીમાં હોય, ઉદ્યોગમાં હોય, તેમાં પણ એ પૈસા રોકી શકે છે. થાપણ સ્વીકારવા માટે વ્યાજનો દર બેંક આપે તેના કરતાં ધિરાણનો દર ઊંચો હોય છે. શું કામ ઊંચો હોય છે? કારણ કે એ જ દર ઊંચો હોય છે, એ બેનો ડિફરન્સ હોય છે, એમાંથી જ બેંક છે એ નફો કમાઈ શકે છે. એના પછી છે વેપારી બેંકના કાર્ય, કે આપણા વેપારી બેંક જોઈએ છે કે આપણી થાપણો સ્વીકારે છે અને આપણને જરૂર પડતી ધિરાણ પણ આપે છે. તો એના કાર્ય ક્યાં ક્યાં છે? એ ક્યાં ક્યાં કાર્યો કરે છે? તો કે થાપણો સ્વીકારવી. હવે આપણી પાસે નાણાં હોય તો આપણે શું કરશું? તો કે આપણે સલામતી માટે બેંકમાં મૂકીએ છીએ, એટલે કે આપણે જે પણ કંઈ રકમ મૂકીએ છીએ એ સ્વીકારી લે છે, જે થાપણ છે સ્વીકારી લે છે, અને એ સ્વીકારેલી થાપણના બદલામાં આપણને શું? તો કે વ્યાજ ચૂકવે છે. એના પછી છે ચાલુ થાપણો. આ ખાતું ધંધા પેઢીએ વ્યક્તિના નામે ખોલવામાં આવે છે. એમાં રખાતી થાપણો બધા પ્રકારની થાપણો કરતાં વધુ તરલ હોય છે. ધંધા માટે દિવસના જેટલી વાર ઉપાડ કરવો હોય તેટલી વાર ઉપાડ થઈ શકે છે. હવે આપણે ચાલુ ખાતું જોઈએ છીએ, તેમાં શું હોય? તો કે મુખ્યત્વે આ ખાતું વેપારી વર્ગ ખોલાવે છે, કે એને ગમે એટલી વાર પૈસા ભરવા હોય કે ગમે ત્યારે એનો પૈસાનો ઉપાડ કરવો હોય ત્યારે એમાં એનું કાર્ય કરી શકે છે. એમાં વ્યાજનો દર છે એ સાવ નહિવત હોય છે, અથવા તો ક્યારેક હોતો પણ નથી, બરાબર, કે એ ઉપાડ પણ ગમે ત્યારે કરી શકે છે અને એના પૈસા જમા પણ ક્યારેક કરી શકે છે. આવી રીતે એના ધંધા માટે ઉપયોગી બને છે. કયું? તો કે ચાલુ ખાતું. એના પછી છે બચત ખાતું.
હવે આ બચત ખાતું છે, વ્યક્તિઓ પોતાની ટૂંકા ગાળાની બચતો રાખે છે. કે કોઈ વ્યક્તિની કંઈ આવક છે તો એવું વિચારતી હોય કે મારે મારી આવકમાંથી આટલી રકમ તો દર મહિને બચાવવી જ છે. તો આ રકમ બચાવવા માટે કયું ખાતું? તો કે બચત ખાતું ખોલાવે છે. હવે બચત ખાતામાંથી જ્યારે આપણે પૈસા જોતા હોય તો એની આપણે પૈસા મેળવવાની જે કાપલી હોય છે એના દ્વારા પણ પૈસા મેળવી શકાય છે. આપણે ચેકબુક હોય એના દ્વારા, પછી આપણે પાસે એટીએમ કાર્ડ, અત્યારના સમયમાં એટીએમ કાર્ડ છે, ડેબિટ કાર્ડ છે, તેના દ્વારા પણ આપણે આ પૈસા એમાંથી મેળવી શકાય છે. અને આ ખાતામાં જો આપણે ઉપાડ નિયત સમયમાં કરીએ છીએ તો બેંક દ્વારા તે ખાતામાં આપણને વ્યાજ પણ આપવામાં આવે છે. એના પછી છે રિકરિંગ ખાતાની થાપણો. આ થાપણો પણ બચત ખાતાની થાપણનો જ એક પ્રકાર છે. જે વ્યક્તિઓ એકસાથે બચત કરવા ના ઈચ્છતી હોય કે ન કરી શકતી હોય તેવી વ્યક્તિઓ દર મહિને કોઈ ચોક્કસ રકમ આ ખાતામાં કરાવતી હોય છે. આ વ્યક્તિની થાપણ વધતી જાય છે, જેમાં જમા થયેલી થાપણ પણ તેનું વ્યાજ મળતું રહે છે. હવે શું હોય? તો કે કોઈ વ્યક્તિ છે એની આવક એક સરખી દર મહિને ના હોય, પણ એ શું કરતી હોય કે જ્યારે એની પાસે એના પૈસા આવે છે ત્યારે એવા મૂકે છે, બરાબર, એ મુજબ એની બચત કરે છે. પણ નિયત સમય એટલે કે ચોક્કસ સમય માટે દર મહિને છે, 15 દિવસે છે, એવી રીતે એના પૈસા જમા કરાવી શકતી નથી. આપણે એવું વિચાર્યું કે હું દર મહિને 5,000 મૂકીશ, પણ હવે એટલી આવક જ ના થતી હોય ક્યારેક, તો શું થાય છે કે અમુક સમયગાળા માટે એમાં જમા કરાવી શકતા નથી. પરંતુ શું થાય છે? તો કે એ જે રકમ એને જમા કરી હોય છે એ મુજબ એને એના ઉપર વ્યાજ મળતું રહે છે. એને શું કહે છે? તો કે રિકરિંગ ખાતાની થાપણો કહે છે. પછી આપણે આના ઉદાહરણમાં અત્યારે આપણે પોસ્ટ ઓફિસ જોઈએ છીએ કે કોઈ વ્યક્તિ છે એ એકસાથે પૈસા ના ભરી શકતી હોય, બરાબર, તો શું કરશે? તો કે દર મહિને 100 રૂપિયા છે, 200 રૂપિયા છે, એવી રીતે ભેગા કરી અને દર મહિને વિચારે કે મારે આટલા રૂપિયા તો મૂકવા જ છે, એવી રીતે એક નિયત સમય નક્કી કરે છે. એવી રીતે જે થાપણો ભેગી થાય છે એને કઈ કહેવાય છે? તો કે રિકરિંગ ખાતાની થાપણો કહેવાય છે. મહિનાની રકમ જમા ના કરાવાય તો વ્યાજના નુકસાનની સાથે ક્યારેક દંડ પણ ભોગવવો પડે છે. હવે શું કહે છે કે કોઈ આપણે એકસાથે 20-25 હજારની બચત ના કરી શકતા હોય તો કટકે કટકે આપણે નિયત કરી હોય કે હું આટલી રકમ તો જમા કરીશ, એ રકમ જો આપણે જમા ના કરી શકીએ તો આપણું વ્યાજ પણ ક્યારેક જતું રહે છે અને આપણે એની સામે દંડ પણ ભરવો પડે છે. એના પછી છે ફિક્સ ડિપોઝિટ મુદ્દતી થાપણો. હવે જે ફિક્સ ડિપોઝિટ છે કે એનો એક ચોક્કસ સમયગાળો હોય છે કે 3 મહિના છે, 6 મહિના, 12 મહિના, 3 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, એ મુજબ જ એમાં પૈસા એમાં થાપણો સ્વીકારાય છે. એ થાપણોનો જે ટાઈમ પીરિયડ થઈ જાય ત્યારે જ આપણે એમાંથી પૈસા ઉપાડી શકાય છે. અને જો પહેલાં આપણે પૈસા ઉપાડીએ છીએ તો એ પૈસા ઉપર જે આપણને વ્યાજ મળે છે એમાંથી જતું રહે છે. એટલે લાંબા ગાળા માટે કોઈ વ્યક્તિ પોતાના પૈસાની સલામતીમાં કરવા માંગતી હોય તો એ મુદ્દતી થાપણ એટલે કે ફિક્સ ડિપોઝિટમાં પૈસા ભરે છે. એના પછી છે ધિરાણની સવલતો પૂરી પાડવી. ધિરાણની સવલતો એટલે કે ધિરાણ એટલે કે આપણે જે લોન લઈએ છીએ એની સવલતો પૂરી પાડવી. હવે બેંક છે આપણને ધિરાણની સવલતો પણ પૂરી પાડે છે. એ કઈ કઈ છે? તો કે આપણે હોમ લોન લઈએ છીએ, એજ્યુકેશન લોન લઈએ છીએ, કૃષિ માટે લોન લેતા હોઈએ છીએ, આવી રીતે ધિરાણની સવલતો હોય છે. હવે ધિરાણ કેવું હોય છે? તો કે ક્યારેક ટૂંકા ગાળાનું પણ હોય છે અને ક્યારેક લાંબા ગાળાનું પણ હોય છે. ટૂંકા ગાળાનું ધિરાણ હોય કેટલું હોય? તો કે 1 વર્ષ સુધીનું હોય. પછી લાંબા ગાળાનું કેટલા વર્ષ? તો કે 5-15 વર્ષ. અને મધ્યમ વર્ગનું એટલે કે ના તો એ બહુ લાંબુ હોય ના તો એ બહુ ટૂંકું હોય એ ધિરાણ તો કે 1-5 વર્ષ સુધીનું હોય છે. એટલે જેને જે મુજબની જરૂરિયાત હોય છે એ મુજબ ધિરાણ લે છે અને એનો ધિરાણનો જે પીરિયડ છે એને ધિરાણમાં પાછી ભરવાની જે રકમ છે એ એના સરખા હપ્તાથી પહેલાંથી જ નક્કી થઈ ગયેલી હોય છે. એટલે કે લાંબા ગાળાનું ધિરાણ હોય તો એ મુજબના એની રકમ ભરવાની, મધ્યમ સમયનું ધિરાણ હોય, બરાબર, મધ્યમ ગાળાનું, તો એને એ મુજબની રકમ ભરવાની, અને લાંબા ગાળાનું હોય તો એને એ મુજબના જે હપ્તા ભરવાના હોય છે પહેલેથી નક્કી થઈ ગયેલા હોય છે. આ ધિરાણ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આપણે બેંકને વ્યાજ સાથે એના હપ્તા આપવાના હોય છે. એના પછી છે ચૂકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાની કામગીરી. બેંક ગ્રાહકોને સરળતાથી નાણાં ચૂકવણી અને ઉપાડની સવલતો પણ આપે છે. અત્યારે આપણે જોઈએ છીએ બેંકમાં જાય તો બેંકમાં લાઇનમાં આવવું કોઈને ગમતું નથી,
પરંતુ અત્યારે બધા કેનો ઉપયોગ, તો કે એટીએમનો ઉપયોગ કરવા માંડ્યા છે, જેથી એનો સમય પણ બચે છે અને એટીએમ દ્વારા એ સરળતાથી કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ જઈ ને એના નાણાં છે મેળવી શકે છે. એના પછી આપણે ઉપાડ ચીઠ્ઠી, જે પિંક કલરની આવે છે, એ ચીઠ્ઠી દ્વારા ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, એના પછી જે ચેક છે એના દ્વારા પણ આપણે આપણું ધિરાણ, આપણી જે રકમ છે એ આપણે મેળવી શકીએ છીએ. એના પછી છે શાક સર્જનની કામગીરી. હવે નાણાંનો પુરવઠો નાણાંની માંગને અનુરૂપ રહે તેથી બેંક શું કરે છે, તો શાક સર્જનનું કાર્ય કરે છે. શાક સર્જન દ્વારા પ્રવર્તમાન નાણાંના જથ્થામાંથી નવા નાણાંનું સર્જન થાય છે, એટલે કે નાણાંનો પુરવઠો બને છે. જ્યારે શાક સર્જનની પ્રવૃત્તિ વધે ત્યારે નાણાંનો પુરવઠો વધે, અને જ્યારે શાક સર્જનની પ્રવૃત્તિ ઘટે ત્યારે નાણાંનો પુરવઠો ઘટે છે. શાક સર્જન એટલે કહેશું કે જે આપણી પાસે નાણાં છે એ જ નાણાંમાંથી નાણાંનો જથ્થો વધારવાનો, એટલે કે આપણે કોઈ પાસે નાણાંને ધિરાણ આપ્યું હોય ને એની જ પાસેથી આપણે વ્યાજ લેતા હોય, તો જે વ્યાજની રકમ છે આપણા નાણાં છે એની જ ઉપર મળે છે. તો એ શું થાય, તો ત્યારે આપણે શાક સર્જન ત્યારે આપણે ઉધાર નાણાંમાં આપી, બરાબર, ઉધાર નાણાં આપણે કહીએ છીએ, શાક એટલે ઉધાર, ત્યારે આપણે શાક સર્જનની કામગીરી કરી શકતા હોઈએ છીએ. બીજી બાજુ દરેક ધિરાણ લેનાર વ્યક્તિ પોતાના ખાતામાં જમા કરાયેલ ધિરાણ નાણાંનો ઉપાડ કરીને વાપરે ત્યારે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે, બરાબર. કે કોઈ પણ વ્યક્તિ નાણાંનો પુરવઠો જ્યારે વધે છે, નાણાંનો પુરવઠો વધી જાય છે હોય એના કરતાં, ત્યારે શું થાય છે, તો શાક સર્જનની પ્રક્રિયા થાય છે. ના થાપણની પૂરેપૂરી રકમ જેટલું ધિરાણ કોઈ પણ બેંક કાયદા અનુસાર આપી શકતી નથી. દરેક થાપણના અમુક ટકા અનામત રાખીને બાકીની રકમ ત્યારે આપવામાં આવે છે, જેને રોકડ અનામતનું પ્રમાણ કહે છે. હવે તમે નીચેના કોષ્ટકમાં જોવો છો કે આપણે જોઈએ છીએ કે રોકડ અનામત એટલે શું, રોકડ અનામત એટલે શું આપણા અકાઉન્ટમાં પણ શીખીએ છીએ, બરાબર, રોકડ અનામત ખાતું આપણે બનાવીએ છીએ. તો હવે રોકડ અનામતની ગણતરી કઈ રીતે થાય છે, તમને કોષ્ટકમાં એ આપ્યું છે, બેંક બીમાં આપેલી છે એની થાપણો, પછી એનો રોકડ અનામતનો દર અને એનું નવું ધિરાણ આપેલું છે. કે આપણે બેંક પાસેથી 1000 રૂપિયા જોતા હોય તો એ એના કાયદા અનુસાર પૂરા રૂપિયા આપતી નથી, પણ 1000 રૂપિયાના 20% કરીને 200 રૂપિયા શું કરે છે, તો કંઈ અનામતમાં રાખી દે છે અને આપણને 800 રૂપિયા છે એ આપણને ચૂકવે છે, બરાબર. એવી જ રીતે બધી જ બેંક કાર્ય કરતી હોય છે. નીચેનું તમને સૂત્ર પણ આપેલું છે કે શાક સર્જન કે પ્રાથમિક થાપણ ઇઝ ઇક્વલ ટુ 1/ રોકડ અનામતનું પ્રમાણ, એની પ્રાથમિક એટલે કે એની કેટલી થાપણ કુલ જોઈએ છીએ એને ગુણ્યા 1/ રોકડ અનામતનું પ્રમાણ, કે આપણે જે વચ્ચેની કોલમમાં જોયું એના દર અનુસાર કેટલો રકમ આવે છે એના દ્વારા એને ભાગવામાં આવે છે. પછી જે રકમ આવે છે એને શું કહેવાય, તો કે શાક સર્જન કહે છે. જ્યારે ગ્રાહકો તેના ચાલુ ખાતામાં જમા રકમ કરતાં વધુ રકમ ઉપાડે છે એને અતિરેક ઉપાડ એટલે કે ઓવરડ્રાફ્ટ કહેવાય છે. આવા ઉપાડથી શાક સર્જન થાય છે. એના પછી છે આંતરિક બેન્કિંગ વ્યવહાર કરવા. આંતરિક બેન્કિંગ વ્યવહાર એટલે શું, કે બેન્કો પણ અંદર વ્યવહારો કરતી હોય છે. એવું નથી કે આપણે જ કોઈ બેંકમાં જઈને વ્યવહાર કરતા હોય છે, એક બેંક અન્ય બેંક પાસેથી પણ લાંબા કે ટૂંકા ગાળાનું ધિરાણ લેતી હોય છે, એને સેવાઓ પૂરી પાડતી હોય છે. કઈ રીતે, તો કે મધ્યસ્થ બેંક છે એ નાની બેંકોને ધિરાણ આપતી હોય છે ટૂંકા ગાળાનું, અને શું કહેવાય, તો કે કોલ મની કહે છે. તો આવા તેની ઉપર લેવાતા વ્યાજને શું કહેવાય, તો કે કોલ મની રેટ તરીકે ઓળખવામાં, રેટ એટલે કે દર, તમને એ ધિરાણ આપે તો એ વ્યાજ તો લેવાની જ છે, તો એને શું કહેવાય છે વ્યાજને, તો કે કોલ મની રેટ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી છે વેપારી બેંકના ગૌણ કાર્ય, એટલે કે આ કાર્ય તો હતા જ, એના સિવાયના ગૌણ એટલે કે એના સિવાયના બીજા કયા કાર્યો છે, તો કે ગ્રાહકોના એજન્ટ તરીકે તથા ઉપયોગી સેવાઓ પૂરી પાડવાનું કાર્ય. હવે ગ્રાહકના આપણે ઈ બેંકમાં ખાતું ખોલાવી છીએ એટલે આપણે એના ગ્રાહક તરીકે જ ઓળખાયા છીએ, કે આપણીની બધી જ વિવિધ સેવાઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, નાણાં ઉપાડવા, નાણાં લેવા, લોન લઈએ છીએ, બરાબર. પણ આના સિવાયની પણ આપણને કઈ કઈ સેવાઓ આપે છે, તો કે લોકરની સુવિધા આપે છે, મહત્ત્વના ડોક્યુમેન્ટ આપણા સાચવે છે, આપણા દાગીના સાચવે છે, બરાબર, સેફ ડિપોઝિટ એટલે કે આપણે લોકર લઈએ છીએ, આવી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. એના દ્વારામાં આપણે એને કંઈક નાણાં પણ ચૂકવવા પડે છે, પરંતુ આપણને આવી વિવિધ સેવા છે એ પણ આપણને બેંક દ્વારા ચૂકવવામાં આવે છે.
એના પછી છે બદલાતા સમય સાથે આધુનિક સેવા પૂરી પાડવાનું કાર્ય. હવે પહેલાંના સમયમાં બેન્કનો ઉદ્ભવ થયો ત્યારે એટીએમ કાર્ડ નહોતા, પણ અત્યારના સમયમાં ઇન્ટરનેટ બેન્કિંગ થઈ ગયું છે. એટલે કે હાલનો જે સમય ચાલતો એવી આપણને વિવિધ આધુનિક સેવાઓ પણ પૂરી પાડે છે. કઈ? તો કે સૌથી પહેલાં તો આપણને એટીએમ કાર્ડ આપ્યું, બરાબર. પછી ધીમે ધીમે જેમ જેમ આધુનિકીકરણ થતું ગયું, જેમ જેમ ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ થતું ગયું, તો બેંક છે એ બેન્કિંગ એપ દ્વારા ગ્રાહક પોતાના ખાતાની બધી વિગતો છે એ પોતાના મોબાઈલ પર જાણી શકે છે. એ પણ અત્યારે આપે છે કે તમે જે બેંકમાં તમારું ખાતું હોય છે એ બેંકનું એપ તમે ડાઉનલોડ કરો છો તો તમારા ખાતામાં કેટલી બેલેન્સ છે, એના પછી તમારા એપ હોય એમાં આખી પાસબુક આવી જાય છે કે એ પાસબુક જે તમે પ્રિન્ટ કરાવો છો એ સેમ પાસબુક તમારા એપમાં જોવા મળે છે કે તમે કઈ તારીખે કેટલા રૂપિયા ઉપાડ્યા, કેટલા જમા કર્યા. એ બધી જ સેવાઓ પણ તમને મોબાઈલ ઇન્ટરનેટ દ્વારા તમને એ આપે છે. વસ્તુઓની ખરીદી કરવા પણ આપણને ઉપયોગી છે. પછી આપણે ટિકિટ બુક કરાવીએ છીએ, આપણે ઓનલાઈન કાંઈ પણ કાર્ય કરી છે એ પણ આપણે મોબાઈલમાંથી કરી શકીએ છીએ. આવી વિવિધ સેવાઓ પણ આપણને બદલાતા સમય સાથે આધુનિક સેવા છે એ પણ આપણને બેંક પૂરી પાડે છે, જે તમને NEFT એટલે કે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, એટલે કે આપણે જે એકબીજામાં એકના મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં આપણે ફંડનું પણ આપણે ટ્રાન્સફર કરતા હોય છે, પૈસા પણ આપણે મોકલાવતા હોય છે, એવી વિવિધ સેવાઓ છે એ પણ આપણને હાલના સમયમાં બેંક પૂરી પાડે છે. એના પછી છે ભારતમાં વેપારી બેંકનું અસ્તિત્વ. હવે વેપારી બેંક છે એનું અસ્તિત્વ ક્યારે આવ્યું? તો કે ભારતમાં વેપારી બેંકો જાહેર તેમજ ખાનગી માલિકીની છે. 1991ની સાલ હતી જ્યારે આપણે આર્થિક સુધારાઓ આવ્યા, તે પછી ખાનગી ક્ષેત્રમાં પણ બેંકનું અસ્તિત્વ વધવા લાગ્યું. અત્યારે આપણે જોઈએ છીએ કે પહેલાં બેંકનું પ્રમાણ કેટલું હતું અને હાલના સમયમાં બેંકનું પ્રમાણ કેટલું છે. એટલે કે જ્યાંથી આધુનિકીકરણ ચાલી ગયું, જ્યાંથી ઉદ્યોગોની શરૂઆત થઈ ગઈ, તે પછીના સમયગાળામાં બેન્કોનું પણ ધીમે ધીમે અસ્તિત્વ વધવા લાગ્યું છે. કોઈક સહકારી બેંક છે, કોઈ મંડળીઓ દ્વારા ચલાવાતી હોય, કોઈક સંગઠિત આખું ગ્રુપ હોય એના દ્વારા ચલાવતી હોય, કોઈ ગવર્મેન્ટ છે તો કોઈ પ્રાઇવેટ છે, એવી વિવિધ બેન્કો પણ અત્યારે અસ્તિત્વમાં આવી ગઈ છે. પરંતુ વેપારી બેંકની કાયદેસરની વ્યાખ્યા મુજબ બેન્કિંગના કાર્ય કરતી જે સંસ્થાઓ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1934ના ધારાની બીજી અનુસૂચિમાં એટલે કે બીજા શેડ્યુલમાં પ્રવેશ પામી છે, એટલે કે તેમાં સ્થપાઈ ગઈ છે, તેને કઈ કહેવાય? તો કે શેડ્યુલ બેંક તરીકે ઓળખવામાં આવે છે. તમને એમ થાય કે શેડ્યુલ બેંક એટલે શું? તો કે રિઝર્વ બેંકનો જે કાયદો હતો 1934નો, એ સમયગાળામાં જે જે બેંકો પ્રવેશી ગઈ છે એને કઈ બેંક? તો કે શેડ્યુલ બેંક તરીકે ઓળખવામાં આવે છે. તે જ ખરી બેંક છે, એટલે કે તેને જ એક સાચી બેંક તરીકે ઓળખવામાં આવે છે. આવી બેંકને રિઝર્વ બેંકના બધા જ નિયમો એટલે કે એના જે કાયદા કાનૂનો એની ધારાઓ એ બધી તેને લાગુ કરવામાં આવે છે. હવે તમને નીચે શેડ્યુલ બેંક છે એનો એક ચાર્ટ આપેલો છે કે એક બાજુ વેપારી બેંક આવે છે અને એક બાજુ સહકારી બેંક. સહકારી બેંક એટલે કે પહેલાંના સમયમાં શરાફી પેઢીઓ લોકોના સહકારથી મંડળીથી ચાલવામાં આવતી હતી, તે એવી સહકારી બેંકો, અને બીજી છે વેપારી બેંકો એટલે કે જે નફાના માટે જે બેંક ચાલતી હોય છે તેનો મુખ્ય હેતુ નફો કમાવાનો હોય છે, એવી બેંકો જે વેપારી બેંકો છે. એ બીજી બાજુ આઈપી છે. તો વેપારી બેંકમાં કઈ આવે? તો કે જાહેર ક્ષેત્રની ખાનગી, એટલે કે જાહેર એટલે કે આપણે ગવર્મેન્ટ બેંક જોઈએ છીએ, ખાનગી એટલે કે પ્રાઇવેટ બેંકો અત્યારે આપણે જોઈએ છીએ, બરાબર. એવી વિવિધ બેંકો, ભારતમાં કામ કરતી વિદેશી બેંકો. વિદેશી બેંકનું પણ અત્યારે ભારતમાં અસ્તિત્વ આવી ગયું છે. એવી વિદેશી અને પ્રાદેશિક ગ્રામીણ બેંકો, એટલે કે પ્રાદેશિક હોય આપણા ઇન્ડિયનની જ, પણ એ અલગ અલગ ગામડાઓમાં પણ હવે જોવા મળે જ છે. બધી જ બેંકોનું અસ્તિત્વ આપણે જોઈએ છીએ તો કે ગામડામાં પણ છે. ત્યાંના લોકોને પણ સરળતાથી ધિરાણ કરવું હોય અથવા ધિરાણ મેળવવું હોય તો મદદરૂપ થાય છે, એવી ગ્રામીણ બેંકોનો સમાવેશ વેપારી બેંકમાં થાય છે. આના પછીનો પાઠ છે મધ્યસ્થ બેંક, જે આપણે બીજા પાઠમાં જોઈશું.